રાધનપુર નગરપાલિકામાં ભાજપ દ્વારા લગાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો થયો ફિયાસ્કો. રાધનપુર નગરપાલિકામાં હાલ કોંગ્રેસનું શાસન છે અને પ્રમુખ તરીકે કમુબેન ઠાકોર બિરાજમાન છે, ત્યારે 13 મેના રોજ ભાજપ દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને લઈ પ્રમુખ દ્વારા 1 જૂનના રોજ બપોરે 32 કલાકે નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં ભાજપનો 1 પણ સદસ્ય હાજર ના રહેતા, ત્યારે સામે ચાલુ સત્તા કોંગ્રેસના 14 સદસ્યો હાજર રહેતા ભાજપ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો. અવિશ્વાસની દરખાસ્ત આવતા રાધનપુરના ધારાસભ્યને પૂછતા તેમના દ્વારા જણાવ્યું હતું કે અમારી પાર્ટીના તમામ સદસ્યો 1 છે અને અવિશ્વાસની જે દરખાસ્ત આવેલી છે તેનો ફિયાસ્કો થશે, અને તેવું જ થયું. ભાજપ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ કાર્યકરોમાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો હતો કે અમુક જવાબદાર ચૂંટાયેલા સદસ્યોને ભ્રષ્ટાચારમાં જ રસ છે, જેમના ઉપર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો પણ લાગેલા છે, જેને લઈ કોંગ્રેસ પક્ષ બદનામ થાય છે, તેવા સદસ્યોને પાર્ટી લેવલે રજૂઆત કરી પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી. અકીલ મલેક, ZSTV રાધનપુર.